नमस्ते मित्रों, PFMS ना अगाउना वीडियो में आपने जोयुं के चेकर मेकर कई रीते बनावू, ई पेमेंट प्रिंट माटेनी रिसिप्ट कई रीते एनेबल करवी, ते सिवाय ओपनिंग बेलेंस कई रीते एड करवू अने हवे पछीनी जे बाबत छे तेमा कोई पण ग्रांट ज्यारे अपना खाता में जमा थाय छे त्यारे PFMS में तेनी ऑनलाइन एंट्री कई रीते करवी ते बाबतनो आजनो मारो आ वीडियो छे। तो मित्रों चालो जोईए के ग्रांट कई रीते रिसीव करवी। आपने ख्याल जे छे दर वखतनी जेम कोई पण डेटानी आवक के जावकनी एंट्री ज्यारे करवानी होय छे त्यारे आपणे सौथी पहेला मेकरमां एनी एंट्री करीए छीए अने पछी चेकर द्वारा ये एप्रूव करवामां आवे छे। तो सौथी पहेला आपणे लॉगिन पर क्लिक करी अने आपणुं जे मेकर एकाउंट छे ते मेकर एकाउंट खोलीशुं। अहींया मारुं मेकर एकाउंट नो आईडी अने पासवर्ड नाखेलो छे, हुं लॉगिन करीश। लॉगिन करता ज आपणे अहींया ऊपर जोई शकीए छीए के मारुं जे डीओ डेटा ऑपरेटर एटले के मेकर एकाउंट छे खुली गयुं छे। हवे અહીં આપણે ગ્રાન્ટ રિસીવ કરવાની છે તો સૌથી પહેલાં નીચે ફંડ છે તેમાં જઈશું। ફંડમાં સૌથી નીચે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, તેમાં એડ ન્યૂ પર આપણે ક્લિક કરીશું। એડ ન્યૂ પર ક્લિક કરતા જે ગ્રાન્ટ રિસીવ કરવા માટેનું જે મેનુ છે તે આપણી પાસે ખુલે છે। થોડું આપણે એને મોટું કરીએ છીએ। અહીંયા સૌથી પહેલાં સ્કીમ નેમ આપણને ખ્યાલ છે, જીજે 118 વાળી જે છે એ સિલેક્ટ કરીશું। એના પછી પ્રોજેક્ટમાં આપણે કાંઈ પણ સિલેક્ટ કરવાનું આવતું નથી, તે તેમનું તેમ જ રાખવાનું છે। એના પછીનો ઓપ્શન છે બેંક એકાઉન્ટ, તેમાં આપણો બેંક એકાઉન્ટ નંબર દેખાય જ છે તે સિલેક્ટ કરીશું। તેના પછી ફંડ સોર્સિસમાં આપણે ફરજિયાત મિસલેનિયસ પસંદ કરવાનું છે। મિસલેનિયસ પસંદ કર્યા પછી આપણી પાસે ફંડ ટાઈપ, મતલબ કે કયા પ્રકારનો ફંડ છે તેનું એક ઓપ્શન બતાવે છે, તો તેમાં આપણે ગ્રાન્ટ ઇન એડ। ત્યારબાદ ફંડ્સ રિસીવ ફ્રોમ, એનો મતલબ કે આ જે ગ્રાન્ટ આપણા ખાતામાં જમા થઈ છે તે કોના તરફથી જમા થઈ છે। તો મિત્રો આજે આપણે જે ગ્રાન્ટની એન્ટ્રી કરીએ છીએ તે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ જે કમિશનર મધ્યાહન ભોજન યોજના તરફથી જમા થાય છે, તો અહીંયા આપણે તેની વિગત લખીશું। કમિશનર મધ્યાહન ભોજન, કમિશનર મધ્યાહન ભોજન રેફરન્સ નંબર આપણી પાસે જે પરિપત્ર આવ્યો છે એ પરિપત્રનો રેફરન્સ નંબર હોય તો આપણે એ અહીંયા એન્ટર કરવાનો છે, અને જો કદાચ નથી તો આપણે ત્યાં ફૂડ સિક્યુરિટી એલાઉન્સ એવું લખી નાખીશું તો પણ ચાલશે। અહીંયા મારી પાસે એનો નંબર છે તો હું અહીંયા એનો નંબર એન્ટર કરું છું। મભય અમલ 2020/6687-6725। ત્યારબાદ એક્ચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ એટલે આપણે કઈ તારીખે આપણા ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું છે, ગ્રાન્ટ જમા થઈ છે, એની તારીખ અહીંયા આપણે એન્ટર કરવાની છે। તો એ તારીખ છે 27/5 ના રોજ આ ગ્રાન્ટ છે જમા થઈ છે। પેમેન્ટ મોડ તો ECSથી જમા થઈ છે। ત્યારબાદ ફેવરિંગ ઓફ એટલે કે કોની તરફેણમાં જમા થઈ છે, તો અહીંયા આપણે આપણી શાળાનું નામ લખીશું કે SMC નારીચાણા, ઇંગ્લિશમાં આપણે લખી નાખીએ SMC નારીચાણા। ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ નંબરમાં આપણી પાસે બેંક પાસબુકમાં એનો એક જ્યારે ચેક જમા થાય ત્યારે એનો નંબર આવે છે, અથવા બીજી કોઈ રીતે ખાતામાં પૈસા જમા થાય ત્યારે એનો નંબર આવે છે, તે આપણે નાખવાનો હોય છે, અથવા તો એના બદલામાં ફૂડ સિક્યુરિટી એલાઉન્સ લખી નાખીશું તો પણ આમાં ચાલશે। ત્યારબાદ
इंस्ट्रूमेंट डेट एमां जे तारीखे आपणे ट्रांजेक्शन जे तारीखे आपणे एंट्री करीए छीए तेनी तारीख नाखीए छीए एटले के आजनी तारीख, त्यारबाद फंड एटले के केटला रुपया जमा थया छे ते अहींया आपणे एंटर करवाना छे। तो रुपया जमा थया छे 48,835.22, MICR कोड एमां आपणे કાંઈ પણ લખવાનું નથી, નેરેશનમાં આપણે ફૂડ સિક્યુરિટી લખી નાખીશું જેનાથી આપણને ખ્યાલ રહે કે ફૂડ સિક્યુરિટી એલાઉન્સના પૈસા જમા થયા છે, પછી સબમિટ પર ક્લિક કરીશું। સબમિટ પર ક્લિક કરતા આવો એક મેસેજ આવે છે જેમાં આપણો વાઉચર નંબર લખેલો છે, તેના પર આપણે ઓકે કરી દઈશું। અહીં આપણો વાઉચર નંબર આવી ગયો છે, રેકોર્ડ સેવ્ડ સક્સેસફુલી। હવે આપણે જે એન્ટ્રી સબમિટ કરી છે તે સબમિટ થઈ છે કે કેમ તે જોવા માટે ફરીથી આપણે માય ફંડ્સમાં જઈશું, એમાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એન્ટ્રી કરવા માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કર્યું હતું, હવે એ એન્ટ્રી થઈ છે કે કેમ તે જોવા માટે આપણે મેનેજ પર ક્લિક કરીશું। મેનેજ પર ક્લિક કરતાં અગાઉ અને અત્યારે જે કંઈ પણ એન્ટ્રી આપણે કરેલી છે તે તમામ એન્ટ્રીઓ આપણને અહીં એક સાથે બતાવશે અને તેનો તમામ ડેટા પણ આપણે જોઈ શકીશું। હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે મેનેજનું એક નવી વિન્ડો ખુલેલી છે, મેનેજ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ। અહીંયા આપણે જે જે એન્ટ્રી કરેલી છે તે તમામ એન્ટ્રી બતાવે છે, જેમાં હાલમાં આપણે 48,835.22 આ રૂપિયાની એન્ટ્રી કરેલી છે। અહીંયા આપણે ક્રિએટેડ જોવા મળે છે, તો આ જે ક્રિએટેડ છે ત્યાં સબમિટેડ લખેલું આવશે, પછી આપણી એન્ટ્રી સબમિટ થયેલી ગણાશે। તો આગળ લાલ કલરની લિંક પર આપણે ક્લિક કરીશું, ક્લિક કરતાં જ આપણે જે જે એન્ટ્રી કરી છે તેની તમામ વિગત બતાવે છે અને સબમિટ ફોર એપ્રુવલ તેના પર આપણે ક્લિક કરીશું। હવે આપણી એન્ટ્રી સબમિટ થઈ જશે અને જે ક્રિએટેડ લખેલું હતું તેની જગ્યાએ આપણે સબમિટેડ એવું જોઈ શકીએ છીએ। તો ચલો ફરીથી એક વખત જોઈ લઈએ કે ખરેખર એન્ટ્રી સબમિટ થઈ છે કે કેમ। આપ જોઈ શકો છો કે અહીંયા જે ક્રિએટેડ હતું તેની જગ્યાએ સબમિટેડ આવી ગયું છે। હવે મિત્રો આપણે અહીંયાથી લોગ આઉટ થઈશું અને એન્ટ્રી હવે આપણી થઈ ગઈ છે તો આપણે ફરીથી ચેકર એકાઉન્ટમાં જઈ અને તેને ચેક કરી લઈશું। લોગિન પર ક્લિક કરીશું, અહીંયા લોગિનમાં ચેકર એકાઉન્ટમાં આપણે જઈશું, લોગિન થઈશું। લોગિન થયા બાદ જે મેકરમાં જે ઓપ્શનમાં આપણે ગયા હતા તે જ ઓપ્શનમાં, એટલે કે માય ફંડ્સ, એમાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ અને અહીંયા આપણે મેનેજમાં જઈશું। મેનેજમાં જઈશું એટલે જેમ ચેકર એકાઉન્ટની મેકર એકાઉન્ટની અંદર આપણને તમામ એન્ટ્રીઓ બતાવતા હતા તે જ રીતે ચેકર એકાઉન્ટમાં પણ આપણને તે તમામ એન્ટ્રીનું લિસ્ટ અહીંયા બતાવશે, જેમાંથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ છેલ્લી 48,835 રૂપિયા અને 22 પૈસા સબમિટેડ છે। તો આગળ લાલ લિંક પર આપણે ક્લિક કરીશું, ક્લિક કરીશું એટલે આપણને બધો જ ડેટા બતાવે છે, જે ફરીથી એક વખત ચેક કરી અને એપ્રૂવ પર ક્લિક કરીશું। જો આપણને આમાં કાંઈ ભૂલ જણાય છે તો રિજેક્ટ કરીશું, જેથી તે એન્ટ્રી રિજેક્ટ થઈ જશે। અહીંયા એપ્રૂવ પર આપણે ક્લિક કરીએ છીએ, ક્લિક કરતાં જ પ્રોસેસિંગ થાય છે અને પ્રોસેસિંગ થયા પછી અહીંયા રિમાર્કમાં આપણે જે ફૂડ સિક્યુરિટી લખ્યું હતું તે બાય ડિફોલ્ટ આવી જાય છે। કન્ફર્મ પર આપણે ક્લિક કરી દઈશું, કન્ફર્મ પર ક્લિક કરતાં જ આપણી જે એન્ટ્રી છે તે એપ્રૂવ થઈ જશે, એનો મતલબ કે ડેટા ઓપરેટર જે છે મેઇન ઓથોરિટી એણે આ જે ટ્રાન્ઝેક્શન છે એને એપ્રુવલ આપી દીધી છે। ફરીથી આપણે બેક જઈશું એટલે આપણે જોઈ શકીએ છીએ કે જે સબમિટેડ લખેલું બતાવતું હતું ત્યાં હવે એપ્રૂવડ એવું લખાયેલું આવી જશે અને આપણે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ ગયું છે। આપ અહીંયા જોઈ શકો છો એપ્રૂવડ આવી ગયું છે। તો મિત્રો આ જ રીતે
ખૂબ જ સરળતાથી આપણે કોઈ પણ ગ્રાન્ટ રિસીવ કરી શકીએ છીએ. મારા આવા જ વિડીયો હજુ પણ આવનારા સમયમાં હું મૂકવાનો છું, તો આપ ચોક્કસ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ક્લિક કરો, જેથી મારા તમામ વિડીયો સીધા જ તમારા સુધી પહોંચાડી શકાય. થેન્ક યુ.